નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર પર લાગી મહોર. સૌથી મોટા સમાચાર કોંગ્રેસ ઉમેદવારને લઈ સમાચાર ન્યૂઝ 18 સૌથી પહેલા આપ્યા હતા અને તેના પર મહોર વાગી છે. કોંગ્રેસ સીઈસી બેઠકમાં નામ પર લાગી છે મહોર. આજે સાંજ સુધીમાં કોંગ્રેસ જાહેર કરશે સત્તાવાર નામ. ન્યૂઝ 18 ગુજરાતી પર કોંગ્રેસ ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર ને ટિકિટ મળી શકે છે, તો સાબરકાંઠામાં તુષાર ચૌધરી લગભગ નક્કી મનાઈ રહ્યા છે, જામનગરમાં જીપી મારવિયા નક્કી મનાઈ રહ્યા છે, તો અમરેલીથી જૈનીબેન ઠુમ્મરને ચૂંટણી મેદાનમાં ઉતારવાની પૂરી શક્યતા છે. આણંદથી અમિત ચાવડા લગભગ નક્કી મનાઈ રહ્યું છે નામ. આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા હશે, તો ખેડાથી કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી શકે છે, પૂરી શક્યતા છે. તો પંચમહાલ ગુલાબસિંહને ટિકિટ મળી શકે છે. દાહોદમાં ડોક્ટર પ્રભાબેન તાવ્યાડને ટિકિટ મળી શકે છે. તો છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા અને સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી શકે છે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસ જે બાકી નામો છે તેની યાદી જાહેર કરશે. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર પર લાગી મહોર. અને કોઈ પણ સમયે હવે કોંગ્રેસ આજે યાદી ડિક્લેર કરી શકે છે. અને જે નામો છે જે ન્યૂઝ 18 લગાતાર કહી રહ્યું છે કે છોટાઉદેપુરથી સુખરામ રાઠવાનું નક્કી મનાઈ રહ્યું છે, તો આણંદથી અમિત ચાવડા, અમરેલીથી જૈની ઠુમ્મર, પંચમહાલથી ગુલાબસિંહને ટિકિટ મળે તેવી શક્યતા, અને સાબરકાંઠાથી તુષાર ચૌધરી અને ખેડાથી કાળુ ડાભીને ટિકિટ મળવાના 99% ચાન્સ છે. તો યાદી કોંગ્રેસની જાહેર છે, બસ ગમે ત્યારે ડિક્લેર થવાની શક્યતા છે, સત્તાવાર જાહેરાત બાકી છે. તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડા છે. પ્રણવ, ગઈકાલે જે બેઠક મળી હતી તેમાં લગભગ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે કોઈ પણ સમય હવે ડિક્લેર થઈ જશે, નામ નક્કી થઈ ચુક્યા છે. તો હવે ગુજરાતના જે નામો છે એના ઉપર ક્યારે આખરી મહોર, ક્યારે આજે સત્તાવાર જાહેરાત થઈ શકે? પંકજ, ચોક્કસ માની શકાય. ન્યૂઝ 18 આ સૌથી પહેલા સમાચાર બ્રેક કર્યા હતા કે જે કોંગ્રેસના જે મૂર્તિયાઓ છે, જે ઉમેદવારો છે, તે ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર ગઈકાલથી આ તમામ નામો છે તે ચાલી રહ્યા હતા, તેના ઉપર જ મહોર લાગી છે. અને દિલ્હી હાઈકમાન્ડે આ તમામ 10 નામો જે ન્યૂઝ 18 પહેલાં પણ ચલાવી રહી હતી તે નામો ઉપર મહોર મારી છે. અને મોડી સાંજે સત્તાવાર રીતે આ તમામ નામો છે એ પ્રેસના માધ્યમથી ડિક્લેર કરવામાં આવશે. પરંતુ જે ગઈકાલે સીઈસીની બેઠક મળી હતી, બપોરના 4 કલાકે આ સીઈસીની બેઠક હતી, તેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા અને જે પ્રભારી, આ તમામ દિગ્ગજ નેતાઓ હાજર હતા. તો સાથે જ મલ્લિકાર્જુન ખડકે, સોનિયા ગાંધી અને સીઈસીના જે મેમ્બરો છે તેની સમક્ષ જે ગુજરાત કોંગ્રેસની બીજી યાદી અને નેશનલ કોંગ્રેસની ત્રીજી યાદીને લઈને ચર્ચા થઈ હતી. તેની અંદર જે મહદઅંશે 26 બેઠકો ગુજરાતમાં છે તેની અંદર 7 બેઠકોની યાદી છે કોંગ્રેસે અગાઉ જાહેર કરી હતી. ત્યારબાદ હવે બીજી યાદી જે 10 ઉમેદવારો તૈયાર કરે છે, 10 મૂર્તિઓ કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કર્યા છે, તેના નામ ઉપર મહોર દિલ્હી હાઈકમાન્ડે મારી છે. માત્ર હવે એક ઔપચારિકતા જાહેરાતની બાકી છે. જે રીતે નામો ન્યૂઝ 18 બતાવી રહી છે, પાટણ ઉપર ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના, તેઓને પાર્ટીએ ટિકિટ આપી છે. કારણ કે એક સૌથી મોટું ઓબીસી કાર્ડ છે તે ભાજપ જે કોંગ્રેસ પાર્ટી છે તે રમી રહી છે. તો બીજી તરફ તેની સામે જે આણંદ બેઠક છે, જે મધ્ય ગુજરાતની સૌથી મોટી બેઠક માનવામાં આવે છે, જેની અંદર જે કહી શકાય કે ઓબીસી સમાજનો દબદબો રહ્યો છે, તેની અંદર જે વિપક્ષી નેતા છે વર્તમાન અને આંકલાવથી 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તે અમિત ચાવડા છે, મેદાનમાં ઉતરી રહ્યા છે. એ જ રીતે અમરેલીની જે બેઠક છે તેની અંદર જૈનીબેન ઠુમ્મર, હાલ વર્તમાન ગુજરાત મહિલા કોંગ્રેસના તેઓ પ્રમુખ છે, વિરજી ઠુમ્મર જેઓ પોતાના પિતા સાંસદ પણ રહી ચૂક્યા છે, સાથે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, એ જેની ઠુમર છે એ મેદાનમાં ઉતરી રહ્યા છે. પંચમહાલમાં વર્તમાન ધારાસભ્ય જે લુણાવાડાના છે ગુલાબસિંહ ચૌહાણ, તે ઉતરી રહ્યા છે. સૌથી સરપ્રાઇઝ નામ જે અહીંયા બહાર આવ્યું છે તે જામનગરથી આવ્યું છે, જીવી મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે અને મોટો વર્ગ જે છે જામનગર બેઠક ઉપર પાટીદાર સમાજનો છે, એટલે પાટીદાર સમાજને પણ અહીં પ્રભુત્વ આપ્યું છે. કારણ કે જામનગર બેઠક ઉપર ભાજપા પાર્ટીએ પોતાના જે સિટિંગ જે સાંસદ હતા તેને રિપીટ કર્યા છે, પૂનમબેન માડમ. પૂનમબેન માડમ સામે અહીં મારવિયા જે છે તે અહીં ચૂંટણી જંગે જોવા મળશે. એ જ રીતે સાબરકાંઠા જે બેઠક છે તેની અંદર ખેડબ્રહ્માના જે વર્તમાન ધારાસભ્ય છે તુષારભાઈ ચૌધરી, તેઓને મેદાનમાં ઉતર્યા. કારણ કે અંબાજીથી લઈને જે આખો દેહગા જે ઉમરગામનો જે પટ્ટો છે, આખો પૂર્વીય
ગુજરાતનો જે વિસ્તાર છે તેની અંદર આદિવ સમાજનું સૌથી મોટું પ્રભુત્વ રહ્યું છે, એટલે તુષાર ચૌધરી ખેડ બ્રહ્માથી ખુદ પોતે ધારાસભ્ય છે ત્યારે તેઓને મેદાનમાં છે તે પાર્ટી અહીં ઉતારી રહી છે, એટલે ચોક્કસ એ માની શકાય કે જે નામો ઉપર જે મોહર લાગી છે અને ખાસ ન્યૂઝ એટીને પણ આ તમામ નામો છે પહેલાં બ્રેક કર્યા હતા, આપણે દર્શકોને એ માહિતી આપી હતી, એ જ રીતે ખેડાથી કાળુસિંહ ડાભી પૂર્વ જે ધારાસભ્ય તેઓને ટિકિટ આપી છે, એ જ રીતે દાહોદથી પ્રભાબેન તાવીયાડ એ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના એ દાહોદ વિસ્તારના દિગ્ગજ નેતા છે, એક મહિલાને પણ ટિકિટ આપી છે, એટલે જે રીતે સમીકરણ સમજવાનો પ્રયાસ કરીએ તો મોટાભાગના ઓબીસી સમાજ આદિવાસી સમાજમાંથી આવતા લોકો છે તેઓને પ્રાયોરિટી કોંગ્રેસ પાર્ટી અહીં આપી છે, મહિલાઓને પણ કોંગ્રેસ પાર્ટી અહીં ટિકિટમાં સ્થાન આપ્યું છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ જે પોતાની જે મહિલાઓ તરીકે જામનગર હોય ભાવનગર છે એ તમામ બેઠકો ઉપર મહિલા ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ અહીં જેનીબેન ઠુમર તરીકે મહિલાને ઉમેદવાર નોંધાવી રહી છે, એ જ રીતે જે માની શકાય કે દાહોદ બેઠક જે પ્રભાબેન તાવીયાડ તેને દાવેદારી કરી રહ્યા છે, એ ચોક્કસ એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મૂર્તિયાઓ છે તે ગોતી લીધા છે, હજુ પણ જે ત્રીજા ફેઝમાં ગુજરાતના અનેક નામો છે તે બહાર આવશે, પરંતુ હાલ જે બીજી યાદી કોંગ્રેસની ગુજરાત માટેની છે તે ન્યૂઝ એટીના દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ, અને ગઈકાલે સીસીની બેઠકમાં આ તમામ નામો ઉપર મહોર છે તે લાગી ગઈ છે, માત્ર એક ઔપચારિકતા બાકી છે, મોડી સાંજ સુધી સત્તાવાર રીતે પ્રેસ રિલીઝ કોંગ્રેસ પાર્ટી કરી દેશે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો માત્ર ઔપચારિક એલાન બાકી છે, આ તમામ નામો પર મહોર વાગી ગઈ છે અને આજે કોંગ્રેસ કોઈ પણ સમયે આ યાદી જાહેર કરી શકે છે. વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખે એક મોટું નિવેદન આપ્યું છે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે. તેમણે કહ્યું કે બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું, ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચા ઉપર તેમણે પલટવાર કર્યો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ કોમામાં છે અને કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતા લીડ વધારવા માટેની છે, અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે, આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. તો બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખે એક મોટું નિવેદન આપ્યું છે. કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે, બની શકે કે કોંગ્રેસના ઉમેદવાર અહીંયા બદલાય. તમામ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોએ કોંગ્રેસના ઉમેદવાર બદલવા માટેનું ચલાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું. પહેલું તો એ ક્લિયર હોવું જોઈએ, એટલે સામે ઉમેદવાર કોણ બદલાવે ના બદલાવે એ જે તે એમના પાર્ટીનો વિષય છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું કહું છું ત્યાં સુધી, આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ ઉમેદવારો બદલ્યા નથી. શા માટે કે બનાસકાંઠાની અંદર સર્વાનુમતે મારું એક જ નામ એ બનાસકાંઠાના તમામ કોંગ્રેસના આગેવાનોએ જે વડીલોએ અને આમ જનતાની અવાજને ટિકિટ આપી છે ત્યારે અમારી સામે અમે સર્વાનુમતે કર્યું હોય તો અમારો પરિવાર આખો એક હોય, અને એક પરિવાર હોય ત્યારે એની અંદર કોઈ અમારે બદલવાની કે એની કોઈ વાતનો પ્રશ્ન રહેતો નથી.